नमस्कार दर्शक मित्रों, सांधी समाचार જોઈ રહ્યા છો આપ અને આપની સાથે હું છું દીપા શર્મા। બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે ચૂંટણીને લઈને। પ્રચાર પડઘમ સાંજે 6 કલાકે શાંત થવાના છે। જેડી ચોટીનું જોર લગાવવામાં આવતું હતું, નેતાઓના નિવેદનો સામે આવતા હતા, તેના ઉપર હવે વિરામ મૂકી દેવામાં આવશે। 3 નવેમ્બરે મંગળવારે મતદાન થવાનું છે। અબડાસા, મોરબી, લીંબડી, ગઢડામાં ચૂંટણી યોજાવાની છે। ધારી, કરજણ અને ડાંગ તેમજ કપરાડા અહીં પણ રસાકસીનો જંગ જામવાનો છે બંને પક્ષોમાં। પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ જ્યારે શાંત થશે ત્યારે અંતિમ દિવસે બંને પક્ષોના નેતાઓએ સભાઓ ગજવી અને સાથે જ એકબીજા પર વાર પલટવાર પણ કર્યા। અને સૌથી ચર્ચિત મુદ્દો રહ્યો જે કોંગ્રેસનો આક્ષેપ છે કે ભાજપે તેના ધારાસભ્યો ખરીદ્યા છે કરોડોની કિંમત આપીને। બીજી તરફ સીઆર પાટીલ તેનો બચાવ કરતા પણ નજરે પડ્યા, પરંતુ હવે જનતા આખરે કોને મત આપશે 3 નવેમ્બરના રોજ તે જોવાનું રહ્યું। આખું ચિત્ર સ્પષ્ટ થઈ જશે અને જનતાએ પહેલેથી જ પોતાની પ્રતિક્રિયાઓ આપી જ છે કે જે યોગ્ય હશે તેમના કામ કરશે તેને જ મત આપીશું। આખરે કોની પડખે વધારે ઝુકાવ જોવા મળે છે જનતાનું તે જોઉં રહું। વિધાનસભાની 8 બેઠકો પર પેટા ચૂંટણી જ્યારે યોજાવા જઈ રહી હોય, પ્રચાર પડઘમ આજે સાંજે 6 કલાકે શાંત થવાના છે, ત્યારબાદ કોઈ પ્રચાર નહીં કરી શકે। પરંતુ બંને નેતાઓ તરફથી જે સભાઓ ગજવવામાં આવી તો આ અંગે અમારા સંવાદદાતા જોડાઈ ગયા છે અમદાવાદથી અરુણ શાહ, વડોદરાથી અમિત ઠાકોર અને સાથે જ સુરતથી ધ્રુવ સોમપુરા। સૌપ્રથમ અરુણ, આપની પાસે આવવા માંગીશ એ સવાલ સાથે કે આ પહેલી વખત નથી કે પેટા ચૂંટણી યોજાવા જઈ રહી હોય, બાય ઇલેક્શન દર વખતે થતા હોય છે, પરંતુ આ વખતે જે આક્ષેપ પ્રત્યાક્ષેપ થઈ રહ્યા છે, ચર્ચાસ્પદ મુદ્દાઓ જે સામે આવ્યા છે સ્ટિંગ ઓપરેશન કોંગ્રેસનું। દીપા, સૌથી મહત્વપૂર્ણ છે કે 8 વિધાનસભાની ખાલી પડેલી બેઠક ઉપર આજે સાંજે 6 કલાકે, એટલે કહી શકાય કે હવે પછીના 1 કલાક પછી તુરત જ પ્રચાર પડઘમ શાંત થઈ જશે। મહત્વપૂર્ણ રીતે જોઈએ તો 8-8 વિધાનસભાની બેઠક એક રીતે જોઈએ તો ભાજપ માટે એમ કહી શકાય કે વકરો એટલો નફો, એટલે જે પણ બેઠક આવે તે ભાજપના માટે ફાયદારૂપ નીવડશે। મહત્વપૂર્ણ રીતે જોઈએ તો આ 8-8 બેઠકો ઉપર ચૂંટણીનો યોજવાની નોબત, પેટા ચૂંટણી યોજવાની નોબત એટલા માટે આવી છે કે 8-8 કોંગ્રેસના જે ધારાસભ્યો હતા તેમણે પોતે ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું અને ત્યાર પછીના 5 ધારાસભ્યો એવા રહ્યા કે જેઓ ભાજપમાં સામેલ થઈ ગયા છે અને તેઓ હાલના તબક્કે આ 5 ઉમેદવારો જે છે તેમને ઉમેદવાર તરીકે ભાજપે ટિકિટ ફાળવી છે અને અન્ય 3 બેઠકો જે છે તેના ઉપર ભાજપના ઉમેદવારને ટિકિટ ફાળવવામાં આવી છે। એટલે કહી શકાય કે કોંગ્રેસ માટે હવે કેટલી બેઠકો 8 પૈકી હાંસલ કરી શકશે એક રીતે કહી શકાય કે લોઢાના ચણા ચાવવા સમાન પુરવાર થશે। આજની તારીખે જોઈએ તો જ્યારે પ્રચાર પડઘમ હવે પછીના 1 કલાક પછી શાંત થઈ રહ્યા છે ત્યારે સૌથી મહત્વપૂર્ણ રીતે ભાજપે જે પ્રચાર કર્યો છે તેમાં વિકાસની રાજનીતિનો એજન્ડા કેન્દ્રસ્થાને ધર્યો છે, જેમાં કહી શકાય કે જે વિકાસના કાર્યો કર્યા છે તેને આગળ ધરીને, ખાસ કરીને જોઈએ તો જે રાજ્યમાં નામ રોશન કરે અને જે વિકાસ કાર્યોને પ્રાધાન્ય આપીને પ્રજાના કાર્યોને જે પ્રાધાન્ય આપ્યું છે, સરકારની યોજનાઓ જે લાગુ કરવામાં આવી છે તેની જાહેરાત કરીને તેને વધારે વધારે આગળ લઈ જઈને મતદારોને રીઝવવા માટેના પ્રયાસ થયા છે। જ્યાં સુધી કોંગ્રેસનો સવાલ છે ત્યાં સુધી કોંગ્રેસ દ્વારા ગુજરાતની સળગતી સમસ્યાઓને કેન્દ્રસ્થાને રાખવામાં આવી છે, જેમાં ખાસ કરીને શિક્ષણ, ખેતી, ખેડૂત અને બેરોજગારી આ 3 મુદ્દાને મુખ્ય કેન્દ્રસ્થાને રાખીને મતદારોને રીઝવવા માટે કે તમારા આ પ્રશ્નો હલ થયા નથી, જો કોંગ્રેસ શાસનમાં આવશે તો આ પ્રશ્નોને પ્રાધાન્ય આપવામાં આવશે અને તેને ઉકેલવામાં આવશે તે પ્રમાણેની હૈયાધારણ આપીને મતદારોને રીઝવવા માટેના પ્રયાસ થયા છે। સૌથી મહત્વપૂર્ણ એ છે કે આ પેટા ચૂંટણી જે છે એમાં આક્ષેપો અને પ્રતિઆક્ષેપો આપે જે રીતે જણાવ્યું તે પ્રમાણે દાવા અને પ્રતિદાવા અને તેમાં પણ અંતિમ પ્રચારના દિવસે જે રીતે કોંગ્રેસે આક્ષેપ કર્યા તેના સંદર્ભમાં જે સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું છે
टेस्टिंग ऑपरेशन में जो दावा थे साबित करने भाजपे एक रीते कही सकता है कि पड़कार फेंको है। पाटिल सी आर पाटिल के जे प्रदेश भाजपा प्रमुख है तेमणे आ तमाम आक्षेपों ने वीडियो जो वायरल करवामां आव्यो छे तेणे पण सदंतर रीते नकारी काढ्यो छे। सौथी महत्वपूर्ण बात ए कही है कि तेमणे जे सोमाभाई पटेल साथेनी जे चर्चा दर्शावी है सोमाभाई पटेल फेस देखातो नथी एटले चेहरो देखातो नथी त्यां आ वीडियो वायरल जे करेलो आव्यो छे अने तेना जे आक्षेपो थया छे ते खोटा करवामां आव्या छे तेवुं तेमनुं कहेवुं छे। बीजो सौथी महत्वनो मुद्दो जे आगळ धरवामां आव्यो छे ते अनेक रीते खोटा प्रजाने भ્રમિત કરવા માટેનો દાવપેચ રાજકીય રીતે કોંગ્રેસ દ્વારા આચરવામાં આવે છે। અત્યાર સુધીમાં 6 મહિનાનો સમય વીતી ગયો ત્યાં સુધી કોંગ્રેસ દ્વારા આ વિડિયો વાયરલ કેમ કરવામાં ન આવ્યો તેવો સવાલનો જવાબ પણ કોંગ્રેસે ભાજપ પાસે માંગ્યો છે, ભાજપે માંગ્યો છે, કોંગ્રેસ પાસે આ જવાબ માંગ્યો છે તેમ કહીને પાટીલે પણ આ રીતે કોંગ્રેસને નિશાન બનાવ્યું છે। એટલે એકંદરે કહી શકાય કે ભાજપ અને કોંગ્રેસ બંનેના 8-8 બેઠકો જીતવા માટેના દાવા અત્યારે છેલ્લા તબક્કામાં થઈ રહ્યા છે। મહત્વપૂર્ણ રીતે જોઈએ તો હવે પ્રચાર પડઘમ સમી જશે, 3 નવેમ્બરના રોજ મતદાન થવાનું છે। મહત્વપૂર્ણ રીતે 81 જેટલા ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે, હવે 81 ચૂંટણી મેદાનમાં જે ઉમેદવારો રહેલા છે તેનું ભાવિ આ મતદારો નક્કી કરશે। આખરે કોણ ધારાસભ્ય બનશે તે સમગ્ર ફેંસલો 10 નવેમ્બરના રોજ જાહેર થશે। જે ધ્રુવ આપની પાસે આવવા માંગીશ, પ્રચાર પડઘમ 6 કલાકે શાંત થઈ જવાના છે, પ્રચાર તો બહુ થયું પરંતુ હવે નિર્ણાયક દિવસ આવવાનો છે, મતદાન થશે અને પરિણામો જાહેર થશે। બિલકુલ, છેલ્લા ઘણા સમયથી જે રાજ વહી રહી હતી પેટા ચૂંટણી, આજે 8 બેઠકો ખાલી પડી હતી, કોંગ્રેસના જે ધારાસભ્યો રાજીનામું આપ્યા બાદ, તેમાં સૌથી મહત્વની દક્ષિણ ગુજરાતની પણ 2 બેઠકો હતી, કપરાડા અને ડાંગની, આ બંને બેઠકો પર પણ જ્યારે કોંગ્રેસના બંને ઉમેદવારોએ જ્યારે રાજીનામું આપ્યું, ધારાસભ્ય રાજીનામું આપ્યું ત્યારે હવે તેની ચૂંટણી થઈ છે। હાલ તમામ પ્રચાર પ્રસાર અત્યારે જોરશોરમાં ચાલી રહ્યો છે, ગણતરીનો સમય બાકી છે, હવે આ પ્રચાર પ્રસારનો જે પડઘમ છે તે શાંત થઈ જશે। તેમાં ખાસ કરી કપરાડાની જો વાત કરવામાં આવે તો કપરાડામાં ભાજપ તરફથી જીતુ ચૌધરીને જે ટિકિટ મળી છે, ઉમેદવાર છે, અને સામા પક્ષે જો વિપક્ષમાં વાત કરીએ, એટલે કે જો સામા પક્ષની વાત કરીએ તો કોંગ્રેસમાંથી હાલ બાબુ વરઠા કરીને છે જીતુ ચૌધરી, અને ખાસ જો વાત કરીએ તો જીતુ ચૌધરી મૂળ કોંગ્રેસમાં હતા પહેલા, અને કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ તેઓ ભાજપમાં દાવેદારી કરી છે। એટલે કે ખૂબ જ આ જે બેઠક છે ખૂબ જ ખરાખરીનો જંગ માનવામાં આવી રહ્યો છે, કારણ કે કોંગ્રેસમાંથી જ્યારે જીતુ ચૌધરી હતા ત્યારે પણ તે ખૂબ જ નજીવા મતે જીત્યા હતા, કહી શકાય કે 900 મતની આસપાસ જ તેઓ ફાળો ભેદમાં તેઓ જીત્યા હતા। ત્યારે આ વર્ષોથી આ જે બેઠક છે કપરાડા અને ડાંગ, આ જે બેઠક છે તે વર્ષોથી કોંગ્રેસના ફાળે રહી છે, અને ત્યાંના જે આદિવાસી મતદારો છે તે કોંગ્રેસની વિચારધારા સાથે વળગી રહ્યા છે। ત્યારે હવે આ પેટા ચૂંટણીમાં જ્યારે કોંગ્રેસે રાજીનામું આપ્યા બાદ હવે જ્યારે ભાજપમાં જોડાયા છે અને પેટા ચૂંટણી થઈ છે, ત્યારે આ પેટા ચૂંટણીમાં ફરી હવે જોવાનું એ રહેશે કે જે ત્યાંની જે રૂઢિચુસ્ત જે મતદારો છે કે જે એક પાર્ટી સાથે વળગી રહ્યા છે, તે હવે આ પેટા ચૂંટણીમાં ખરેખર કોને પોતાનો હાથો આપે છે, કોને પોતાના હાથ બનાવે છે અને કયા પક્ષને જાકારો આપે છે। મહત્વની વાત તો એ છે કે જ્યારે ડાંગની વાત કરવામાં આવે તો ડાંગમાં પણ એ જ સ્થિતિ જોવા મળી હતી કે ખાસ કરીને ડાંગમાં ભાજપમાંથી વિજય પટેલ અને કોંગ્રેસમાંથી સૂર્યકાંત ગામિત, આ બંને ઉમેદવારો છે, બંને ઉમેદવારો વચ્ચે પણ રસાકસીનો સંપૂર્ણ જંગ જોવા મળી રહ્યો છે। બંને ઉમેદવારોએ એડી ચોટીનું જોર લગાવ્યું છે આ સીટ જીતવા માટેનું, અને દાવાઓ પણ કર્યા છે કે આ સીટ તેઓના જ ફાળે આવશે, પરંતુ 10 નવેમ્બરે ખબર પડશે કે આખરે આ સીટ કોના ફાળે જાય છે। વર્ષોથી જે આ આદિવાસીની જે મતદારો છે, જેની પ્રજા છે, જે કોંગ્રેસ સાથે વળગી રહી છે, ત્યાં પેટા ચૂંટણીમાં પણ શું ખરેખર કોંગ્રેસને જ પોતાની સાથે રાખે છે કે પછી ભાજપને પોતાનો હાથો બનાવે છે, વિકાસને જે બાવા પોકાર્યા છે ત્યારે મતદારોએ, મતદારો પાસે જે ઉમેદવારો દાવા પોકાર્યા છે, વિકાસનો વેગ આગળ વધારીને જે પ્રકારે વાતો કરી છે અને પ્રચારો કર્યા છે તેને પોતાનું સ્થાન આપે છે, કે પછી જે રીતે વિપક્ષ દ્વારા એટલે કોંગ્રેસ દ્વારા જે ખોટ ઉણપ રહી ચૂકી હોય તેવા વાતો અને તેવી તથ્યો સામે લાવીને જે પ્રકારનો પ્રચાર કર્યો છે તેને જે ત્યાંની જનતા છે તે ટેકો આપે છે, તેની પર હવે 10 નવેમ્બરે ખબર પડશે। પરંતુ મહત્વની વાત એ છે તમામ બંને પક્ષોએ એડી ચોટીનું જોર લગાવ્યું છે આ સીટને જીતવા માટે, બંને જે પક્ષ છે તે કહી રહ્યું છે કે આ સીટ તેઓના ફાળે જઈ રહી છે, દક્ષિણ ગુજરાતના તમામ મોટા નેતાઓ, તમામ કાર્યકર્તાઓને આ સીટ જીતવા માટે ત્યાં
કામે પણ લગાવવામાં આવ્યા છે, ત્યારે 10મી નવેમ્બરે હવે ખબર પડશે કે આખરે આ બંને જે સીટમાં રસાકસી છે તે કોના ફાળે જાય છે. જી જી ધ્રુવ જોડાયા રહેજો. રાજકોટથી ધ્રુવ કુંડેલ પણ આપણી સાથે જોડાઈ ગયા છે. ધ્રુવ આપની પાસે પણ આવીશ, પરંતુ પહેલા અમિત સાથે વાત કરીએ. અમિત, વડોદરામાં પ્રચાર પડઘમ જે છે તેને લઈને શું અપડેટ્સ મળી રહ્યા છે, અને ખાસ કરીને આજે છેલ્લા દિવસે જ્યારે હુકમનો એક્કો કોંગ્રેસ તરફથી ફેંકવામાં આવ્યો, તે પ્રકારે ભાજપ અને કોંગ્રેસની શું સ્થિતિ બની શકે છે? જે ગતિવિધિઓ રહી છે તેના પર હું પછી વાત કરીશ, પરંતુ પહેલા પાછલી કેટલીક પેટા ચૂંટણીઓનો ગુજરાતમાં જે થઈ છે પેટા ચૂંટણીઓ તેનો ઇતિહાસ જોવા જઈએ તો તેમાં કોંગ્રેસને ફાયદો થયો છે. એટલે જ્યારે પણ પેટા ચૂંટણીઓ આવી છે તે ભારતીય જનતા પાર્ટી માટે નુકસાન લઈને આવી છે. એટલે એક પોઝિટિવ પોઈન્ટ સાથે ગુજરાતમાં કોંગ્રેસ આ પેટા ચૂંટણીમાં આગળ વધી રહી છે. આશાવાદ સાથે આગળ વધી રહી છે કે જ્યારે જ્યારે ગુજરાતમાં પેટા ચૂંટણીઓ થઈ છે ત્યારે તેમાં સૌથી વધારે કોંગ્રેસના ઉમેદવારો જીત્યા છે. એટલે મોટા ભાગે કોંગ્રેસના ફાળે બેઠકો આવી છે. એ આશાવાદ સાથે આ ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારો જે છે આગળ વધી રહ્યા છે. પરંતુ આ વખતની પેટા ચૂંટણીમાં રસાકસી જોવા મળી રહી છે, કાંટે કી ટક્કર જોવા મળી રહી છે. આઠે આઠ વિધાનસભાની જે બેઠકો છે એટલા માટે ખાલી પડી હતી કે તમામ જે કોંગ્રેસના ધારાસભ્યો હતા તેમને રાજીનામા આપ્યા અને ભાજપમાં જોડાઈ ગયા. હવે કોંગ્રેસે આને જ મુદ્દો બનાવીને આ પેટા ચૂંટણીમાં આખો પ્રચાર કર્યો છે. પાછલા 15 દિવસ દરમિયાન ખૂબ પ્રચાર પ્રસાર થયો છે, જોરશોરથી પ્રચાર પ્રસાર થયો છે. અને કોંગ્રેસે આમાં ગદ્દારીનો મુદ્દો, વડોદરાની કરજણ બેઠકની જો વાત કરવામાં આવે તો કોંગ્રેસ આખો આ જ મુદ્દો લઈને ચાલી છે. અક્ષય પટેલ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા, કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું, અને એટલા માટે જ કિરીટસિંહ જાડેજા આજ કે જે કોંગ્રેસના ઉમેદવાર છે તેઓ ગામડામાં પ્રચાર પ્રસાર કર્યો. અને આજે પણ આખા દિવસ દરમિયાન રોડ શો થયા, ડોર ટુ ડોર કેમ્પેનિંગ થયું, ગામડે ગામડે બંને ઉમેદવારો ફર્યા છે અને અત્યારે પણ ફરી રહ્યા છે. લગભગ 6 વાગે પ્રચાર પડઘમ સ્થાન થઈ જશે, પરંતુ તે પહેલા બંને ઉમેદવારો કહી શકાય કે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. કરજણ બેઠક પર કાંટે કી ટક્કર જોવા મળી રહી છે. પાછલા પરિણામની જો વાત કરવામાં આવે તો કરજણ બેઠક પર 2017માં જ્યારે ચૂંટણી થઈ ત્યારે કોંગ્રેસના અક્ષય પટેલ 3400 જેટલા મતોના માર્જિનથી જીત્યા હતા. એટલે માર્જિનની જે સરસાઈ છે અહીંયા ખૂબ પાતળી છે, અને એટલા માટે જ આ વખતે પણ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ કરજણ બેઠક પર પોતપોતાની જીતના એટલા માટે દાવા કરી રહ્યા છે કારણ કે અહીંયા માર્જિનની સરસાઈ ખૂબ પાતળી હોય છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અંદર જે માહિતી મળી રહી છે જે સૂત્રો તરફથી તેમાં એવો આશાવેદ સેવીને બેઠા છે કે આ વખતે અક્ષય પટેલ કે ભાજપના ઉમેદવાર છે તેમની જીત નક્કી છે. અને એ માટે ભાજપે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાના બેઠકની જવાબદારી સોંપી છે. તેમની અધ્યક્ષતામાં, તેમની નિગરાનીમાં જ તમામ ભાજપના જે નેતાઓ છે એ છેલ્લા 15 દિવસથી કરજણ બેઠક પર ખૂબ તંતોડ મહેનત કરી રહ્યા છે. તો સામે પક્ષે કોંગ્રેસે પણ ખૂબ જોર લગાવ્યું છે. કોંગ્રેસ દ્વારા, અક્ષય પટેલ દ્વારા ગદ્દારી કરવામાં આવી છે તે મુદ્દાને આગળ ધરીને, ખેડૂતો સાથે અન્યાય કરવામાં આવ્યો છે તે મુદ્દાને આગળ ધરીને, બેરોજગારી રાજ્યમાં વધી છે તે મુદ્દાને આગળ ધરીને મતદારો પાસે વોટ માંગવામાં આવી રહ્યા છે. તો સામે પક્ષે અક્ષય પટેલ પણ જડબાતોડ જવાબ આપી રહ્યા છે. આ દરમિયાન વચ્ચે જે રીતે 25 લાખ રૂપિયા પકડાયા, વડોદરામાં જ નાયબ મુખ્યમંત્રી પર વડોદરામાં કરજણના કુરાલી ગામમાં જૂતું ફેંકવામાં આવ્યું, આ મુદ્દે પણ બંને પાર્ટીઓ આમને સામને આક્ષેપ પ્રતિ આક્ષેપો કર્યા. આજે જ્યારે સોમા ગાંડાનું સ્ટિંગ ઓપરેશન સામે આવ્યું તેમાં પણ બંને પાર્ટીઓ આમને સામને છે. એટલે કહી શકાય કે ચૂંટણી પ્રચાર જે દિવસે મતદાન થવાનું છે તેના આગલા દિવસ સુધી, એટલે કે પ્રચાર પડઘમ શાંત થાય 48 કલાક પહેલા સુધી બંને પાર્ટીઓએ ખૂબ જોર લગાવ્યું, ઘણા બધા તરકટો સામે આવ્યા, આક્ષેપો પ્રતિ આક્ષેપ થયા. પરંતુ હવે જ્યારે પ્રચાર પડઘમ શાંત થવા જઈ રહ્યો છે અને 3 નવેમ્બરે મતદાન થવાનું છે ત્યારે જ ખબર પડશે કે આ તમામ જે કાવા દવા બંને પાર્ટીઓ તરફથી કરવામાં આવ્યા તે મતદારો પર કેટલી અસર કરી છે. અને 3 તારીખે જે મતદાન થશે, મતપેટીઓમાં મત સીલ થશે, અને 10મી તારીખે જ્યારે પરિણામ આવશે ત્યારે જ ખબર પડશે કે એ જે મતદાન થયું છે એ કોના પક્ષમાં થયું છે. વડોદરાની કરજણ બેઠકની વાત કરવામાં આવે તો શું એ કિરીટસિંહ જાડેજા કે જે કોંગ્રેસના ઉમેદવાર છે તેમને મત મળ્યા છે કે પછી ભારતીય જનતા પાર્ટીના અક્ષય પટેલને મત મળ્યા છે, 10મીએ જ ખબર પડશે. પરંતુ પ્રચાર પડઘમ અત્યારે શાંત થાય તે પહેલા બંને ઉમેદવારો કરજણ બેઠક પર એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે અને તેને કારણે જ અહીંયા કાંટે કી ટક્કર જોવા મળી. અમિત જોડાયા રહેજો. ધ્રુવ કુંડેલ આપની પાસે આવવા માંગીશ. અત્યારની જે સ્થિતિ છે
प्रचार पड़घम भले शांत थवाना होय परंतु अत्यार सुधी प्रचार में कोई पण कसर नथी छोड़वामां आवी बन्ने पक्षों तरफ थी, परंतु ज्यारे जनता की बात होय तो जनता द्वारा कहेवामां आवे छे के अमारा कामो थता नथी, जे आ लोको छे नेताओ छे ते मात्र पक्ष पलटो करी दे छे पोताना स्वार्थ खातर। આજે જયારે છ કલાક જયારે પ્રચાર પડઘમ જયારે થમી જશે, એક મહત્વની બાબત એ છે કે ત્રીજી તારીખે જયારે ચૂંટણી થવાની છે ત્યારે એ જોવાનું રહેશે ખાસ તો કે સૌરાષ્ટ્રના જે મતદારો છે એટલે કે સૌરાષ્ટ્ર ખેડૂતોની ભૂમિ કહેવાય કે ખેડૂતો કોને મતદાન આપે છે એ એક મહત્વનું પણ એક ભૂમિકા સામે આવી શકે છે। સાથે જો વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં મોરબી પણ આવેલી છે, સિરામિક ઇન્ડસ્ટ્રી કહી શકાય કે વિશ્વ લેવલે સિરામિક ઇન્ડસ્ટ્રી જેનું નામ પડે છે ખાસ ત્યાં 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 આજે કાંટેથી ટક્કર જોવા મળશે। એક બાજુ જ્યાં ભાજપ તરફથી વિજેશ મેરજા આવી રહ્યા છે ત્યારે બીજી બાજુ કહી શકાય કે ખાસ તો જે ઉદ્યોગપતિ છે ખાસ કોંગ્રેસના જે જીના જોગી છે જયંતિ જયરાજ સામે આવે છે, ત્યારે એ બંને વચ્ચે એક કાંટાની ટક્કર જોવા મળશે। ખાસ તો મોરબીને લઈને એક અસમંજસતા પેદા થઈ છે કે કઈ રીતે હવે મોરબીની જે જંગ છે જંગ અંત સુધી આવશે, કારણ કે એક બાજુ ત્યાં એક બાજુ જોવાય છે કે બ્રિજેશ મેરજા છે તેને કોંગ્રેસ દામન છોડીને ભાજપ અપનાવ્યું, ત્યારે એક ભાજપનું એક જૂથ છે એ ક્યાંક ને ક્યાંક એવું ઈચ્છતું નથી કે બ્રિજેશ મેરજા સત્તા ઉપર બેસે। સાથે જો વાત કરીએ તો જે જયંતિ જયરાજ છે એ પણ એક બહુ મોટા ઉદ્યોગપતિ છે અને કોંગ્રેસ તરફથી એને ઘણા વખત જે કહી શકાય ઘણા સમય છે ટિકિટ મળી છે, પણ તેમ છતાં ક્યાંક ને ક્યાંક તેઓ કદી કોઈ જીતીને નથી આવી શકતા, એક ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ માટે એક પડકારરૂપ છે। હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે મોદીના જીત કોની થઈ છે, ભાજપની કે પછી કોંગ્રેસ। આભાર તમામનો જોડાયા બદલ। તો પેટા ચૂંટણી માટે પડઘમ જરૂરથી શાંત થવાના છે, પરંતુ આ વખતે પ્રચારમાં કોઈ કસર નથી છોડવામાં આવી, અંતિમ દિવસે પણ એડી ચોટીનું જોર લગાવવામાં આવ્યું।